હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. આજે આપણે એક નવા જ વિષય વિશે વિડીયો લઈને આવ્યા છીએ, તો એ છે સિંધા નમક. જો કેવડો મોટો પીસ છે, વજનદાર છે, પણ આ નમકથી તમને કોઈ પણ નુકસાન નથી થતું અને ખૂબ તો આનો ભાવ શું છે સિંધા નમકનો? 5 કિલો. તો આ જો સિંધા નમકના કેવડા મોટા મોટા, જ્યારે પથરા ન હોય. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. મજામાં જ હશો. આજે આપણે એક નવા જ વિષય વિશે વિડીયો લઈને આવ્યા છીએ, તો એ છે સિંધા નમક. તો આજકાલ ઘણા લોકો સિંધા નમક તરફ વળ્યા છે. કહેવાય કે ઘણા બધા લોકો ઉપયોગ કરે છે સિંધા નમકનો. તો સિંધા નમકનો શું ફાયદા હોય છે, શું નુકસાન હોય છે, અને સિંધા નમક કઈ રીતે બને છે, કે ક્યાંથી મળે છે, એ બધી જ માહિતી આપણે આજે વિડીયોમાં આપીશું. તો આગળ વિડીયો જોતા રહેજો, મજા આવશે અને ઘણું બધું જાણવા પણ મળશે તમને. અને આપણે સિંધા નમકનો સ્ટોર છે, ત્યાં જઈને જ આપણે બધી માહિતી પણ મેળવીશું અને તમને બતાવીશું પણ કે શું ભાવ હોય છે ને ક્યાંથી આવે છે એ બધું. તો અત્યારે આપણે આવ્યા છે પ્રમુખ રાજ્ય નેચરલ સિંધાલુ નમકમાં, અને અહીંયા મળે છે નેચરલ સિંધાલુ નમક. જો જોયું છે આવું ત્યારે? તો અહીંયા જોવું, આ સિંધા નમકના આ રીતે ટુકડા કરી અને આ રીતે પેકિંગ કરેલા રાખેલા છે. અને સિંધા નમક છે બહુ ફાયદાકારક હોય છે. તમે જે નોર્મલ નમક ખાતા હોય એ ઘણું નુકસાનકારક હોય છે, પણ આ નમકથી તમને કોઈ પણ નુકસાન નથી થતું અને ખૂબ ફાયદાકારક હોય છે. તો અહીંયા તમે જોવો છો કેટલા મોટા મોટા ટુકડા છે આ બધા. એમાંથી અહીંયા જો આ ભાંગી ટુકડા કરી અને આ રીતે પાર્સલ કરેલા રાખેલા છે. તો આનો શું ભાવ છે એ પણ તમને કહું. તો આનો ભાવ શું છે સિંધા નમકનો? 5 કિલોના 200 રૂપિયા. 5 કિલોના 200 હે ને? અને કિલો લેવું હોય તો? કિલોના 40 રૂપિયા 40. એટલે આને પાછું નાના ટુકડા કરી અને મિક્સરમાં દળવું પડે હજી, હે ને? તો અત્યારે ઘણા બધા લોકો આનો જ ઉપયોગ કરતા હોય છે. હવે મોટા ભાગના લોકો નોર્મલ નમક નથી વાપરતા. અત્યારે જો ઘણા બધા લોકો આ સિંધા નમક લે જ છે અને ઘણા લોકો ઉપયોગ કરે જ છે આનો. તો આ જો સિંધા નમકના કેવડા મોટા મોટા, જ્યારે પથરા ન હોય કેટલા મોટા છે. તો ખરેખર તો આ નમક જ ખાવું જોઈએ, પણ હજી બહુ ઓછા માણસોને ખબર હોય છે કે આ નમક કેટલો ફાયદાકારક હોય છે. એના ફાયદા પણ અહીંયા જો બધા દર્શાવેલા છે કે શું શું ફાયદા થાય, તો એ પણ હું તમને બતાવીશ કે તમે ડિટેલમાં વાંચી શકો કે શું શું ફાયદા થાય. અને આ છે જો અહીંયા એ ભાઈ, આ જે મોટા મોટા પીસ છે ને એને અહીંયા ટુકડા કરે અને પછી આ રીતે પેકિંગ પણ કરે છે. અને જો ઘણા બધા લોકો લઈ જ જાય છે, તો અમે પણ અત્યારે લઈ જ લેશું આ નમક. તો ઘણા બધા લોકો સિંધા નમક વાપરતા તો હોય છે, પણ એના ફાયદાઓ શું હોય છે એ ખબર નથી હોતી. તો ચાલો હવે આજે હું તમને જણાવીશ કે સિંધા નમકના ફાયદા શું છે.
સિંધા નમકના ફાયદાઓ વિશે તો આપણે જાણી લીધું, પણ સિંધા નમક જો તમારે વધારે પ્રમાણમાં ઉપયોગ થઈ જાય તો નુકસાન પણ થતું હોય છે. તો જે વસ્તુ આપણને ફાયદો આપે એ કંઈક ને કંઈક થોડી ઘણી રીતે તો નુકસાન પણ આપતું જ હોય છે. એ હંમેશા યાદ રાખો કે કોઈ પણ વસ્તુ તમે સારા માટે ઉપયોગ કરો તો એ થોડું તો નુકસાન કરતું જ હોય છે. તો એને યોગ્ય પ્રમાણમાં કઈ રીતે લેવું, કે જો વધુ લેવાય છે ઓછું લેવાય તો પણ નુકસાન થતું હોય છે, તો એ જ રીતે જો સિંધા નમક ફાયદાકારક તો છે જ પણ નુકસાનકારક પણ છે, તો કઈ રીતે નુકસાનકારક છે તો એ હું તમને માહિતી આપું છું. તો જોતા રહેજો. તો સિંધા નમકના ફાયદા નુકસાન એ તો બધું આપણે જાણી લીધું, પણ સિંધા નમક આવે છે ક્યાંથી, બને છે કઈ રીતે એ બધું આપણે જાણીશું. તો ચાલો હું તમને બતાવું. તો આજે આપણે સિંધા નમક વિશે ઘણું બધું જાણ્યા. તો આ વિડીયો કેવો લાગ્યો બધાને તો કમેન્ટમાં કહેજો મને, સારો લાગ્યો કે નહીં, કે તમને બધી માહિતી કેવી લાગી. અને સિંધા નમક વાપરવું જ જોઈએ, બહુ સારું કહેવાય હેલ્થ માટે, પણ યોગ્ય પ્રમાણમાં વાપરવું જોઈએ. તો સારું, ચાલો આવા જ બીજા નવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહેજો. અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર દબાવી દેજો જેથી કરીને અમારા કોઈ પણ નવા વિડીયો હશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે.